નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ભાષાની નંબર વન ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું દર્શક મિત્રો પશુપાલનના વ્યવસાયમાં દૂધ ઉત્પાદન એ નફાકારકતાનું માપદંડ છે અને દૂધ ઉત્પાદનનો આધાર એ પશુઓના આરોગ્ય વ્યવસ્થાપન અને માવજત પર રહેલો હોય છે મિત્રો જો દુધાળા પશુઓની યોગ્ય રીતે માવજત કરવામાં આવે તો પશુપાલકો પોતાના પશુપાલન વ્યવસાયને વધુ સફળ બનાવી શકે છે તો મિત્રો આજના આપણા કાર્યક્રમમાં આપણે વાત કરીશું દુધાળા પશુઓની માવજત વિષય પર આ વિષય પર આપના તરફથી પ્રશ્ન આવકારે છે પ્રશ્ન પૂછવા માટે અમારા ફોન નંબરની નોંધ કરી લઈશું અમારા ફોન નંબર છે શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ ચૌદ અને શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ સો આપ જ્યારે પણ ટીવી પર અમને પ્રશ્ન પૂછો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખશો જેથી કરીને માવજત નિષ્ણાંતો શ્રદ્ધાબેન વેકરિયા કે જેઓ મદદનીસ પ્રાધ્યાપક તરીકે કામધેની યુનિવર્સિટી ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે સાથે છે ડૉક્ટર એમબી રાજપૂત સર કે જેઓ પશુ ચિકિત્સા અધિકારી તરીકે કામધેની યુનિવર્સિટી ગાંધીનગર ખાતે પોતાની ફરજ બજાવે છે ડૉક્ટર શ્રદ્ધાબેન અને ડૉક્ટર રાજપૂત સર આપ બંનેનું કૃષિ દર્શન ફન ઇન લાઈવ અને સ્ટુડિયોમાં સ્વાગત છે નમસ્કાર દુધાળા પશુઓની માવજત કેવી રીતે કરવી જોઈએ શું વ્યવસ્થાપન કરવું જોઈએ પશુપાલકોએ કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ તમામ પ્રશ્નો અમે તમને પૂછીશું આપણા વ્યૂઅર્સ પણ ફોન કરીને પ્રશ્ન પૂછવા માટે તૈયાર હશે એ લોકોનો ફોન આવે પહેલાં રાજપૂત સાહેબ આપને પ્રશ્ન પૂછ્યું કે દુધાળા પશુઓ છે એ ખરીદતી વખતે પશુપાલક મિત્રોએ કયા પ્રકારની કાળજી લેવી જોઈએ સામાન્ય રીતે પશુપાલન વ્યવસાયમાં પશુપાલકોનો મુખ્ય જે આધાર હોય આવકનો એ દૂધ ઉત્પાદન પર રહેતો હોય તો વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓ અને પશુની પસંદગી વખતે કેવી કેવી બાબતો ધ્યાનમાં રાખવી એ પશુપાલન વ્યવસાય માટે ખૂબ જ અગત્યની બાબત કહી શકાય તો પશુપાલક મિત્રો દૂધ ઉત્પાદનને મુખ્યત્વે પશુઓમાં જે જનીનકીય બંધારણ હોય એની ઉપર આધાર રાખતો હોય જો પશુઓનો યોગ્ય માવજત કરવામાં આવતી હોય એમને સંપૂર્ણ પોષણ સમતોલ આહાર આપવામાં આવતો હોય એનું વ્યવસ્થિત સંવર્ધન કરવામાં આવતું હોય તો એ પશુ પોતાના જીવનમાં મહત્તમ દૂધ ઉત્પાદન કરી શકે અને પશુપાલક મિત્રોને આવકનો એક સ્ત્રોત ઊભો કરી શકાય પશુપાલક મિત્રો જ્યારે પણ પશુની પસંદગી કરવાની વાત આવે ત્યારે પશુપાલકે ખાસ કરીને એમની પાસે કેટલી જમીન છે એમને કેટલે બીજા રિસોર્સિસ પાણીની વ્યવસ્થા કેવી એના આધારે પણ આપણે પશુની પસંદગી કરી શકીએ સામાન્ય જમીન ઓછી જમીનવાળા પશુપાલક મિત્રોએ સુરતી ભેંસ અથવા તો ગીર ગાય જેવી ઓલાદોની પસંદગી કરવી જોઈએ કે જેથી એમનો જે નિભાવ ખર્ચ હોય એ ખૂબ જ ઓછો હોય તો એ પશુપાલકોને પરવડી શકતો હોય આ સિવાય જ્યારે નવી ગાય કે ભેંસ ખરીદવાની થતી હોય તો પશુપાલક મિત્રોએ ખાસ કરીને કેવા નસલની ગાય કે ભેંસ એનું કયું વેતન હોય પહેલું અથવા બીજા વેતનનું પશુ હોય તાજું વીઆયેલું પશુ હોય એ પસંદ કરવું જોઈએ જ્યારે દૂધ ઉત્પાદનની વાત કરીએ તો પશુપાલક મિત્રોએ બાર કલાકના અંતરે ત્રણ ટંગ જાતે જ એ પશુને ધોઈ અને એનું જે માપ હોય દૂધ ઉત્પાદનનું એ કાઢી અને પણ પશુની પસંદગી કરી શકાય જ્યારે સરખામણીની વાત કરીએ તો એક જ નસલના સરખા વેતનના અને દૂધ ઉત્પાદન ના આધારે પણ આપણે પશુની પસંદગી કરી શકીએ હવે આપણે જે પશુની પસંદગી કરવાની થાય એ પશુનું જે દર્શક મિત્ર આપણી સાથે ફોન પર જોડાય ગયા છે દેવજીભાઈ રાજપૂત દિયોદર થી હેલો નમસ્કાર જી નમસ્કાર દેવજીભાઈ કૃષિ દર્શન ફોન ઇન લાઈન માં આપનું સ્વાગત છે આપનો પ્રશ્ન જણાવો હા બેન આપણે ઓણાળા માં પશુઓની કઈ રાત ની માર્ગત કરી દીધી અને દિવસ કેટલો ખસ્તારો સુકોડી નીલો આપવો જોઈએ ઉનાળાની ઋતુમાં પશુઓની માવજત કેવા પ્રકારે હોઈ શકે હવે ખાસ કરીને ઉનાળો આવી રહ્યો છે અને આપણે ગુજરાતમાં અત્યારે ઉનાળામાં ટેમ્પરેચર ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી આસપાસ જતું હોય ત્યારે આપણે પશુ પશુઓની માવજત કરવી ખૂબ જરૂરી બની જાય ઘણી વખત એવું થાય કે ઉનાળામાં જો યોગ્ય વ્યવસ્થા પણ ના કરવામાં આવે તો આપણા પશુને લૂ લાગવાના ચાન્સીસ વધી જાય અને લૂના કારણે ઘણી વખત પશુનું મૃત્યુ પણ થઈ શકે એટલે ઉનાળામાં પશુઓની કાળજી છે એ વિશેષ ધ્યાન માગી લે છે એના માટે પશુપાલકો શું કરી શકે તો સૌ તો પશુઓના રહેઠાણમાં થોડો ઘણો ફેરફાર પશુપાલકોએ ઉનાળાની ઋતુમાં કરવો જોઈએ જો શિયાળ ઉનાળામાં બહાર રાખતા હોય પશુઓને તો ઉનાળાના સમયમાં ખાસ કરી અને બપોર સવારના અગિયાર વાગ્યાથી લઈ અને સાંજના ચાર વાગ્યા સુધી પશુઓને કુળમાં કે પછી રહેઠાણની અંદર બાંધવા જોઈએ રહેઠાણમાં પણ જો ખુલ્લું આવાસ હોય પશુનું તો તમે એમાં લીલું કંતાન કે પછી કોથળા છે કે એના વડે તમે એને તાડપત્રીથી ઢાંકી શકો આજુબાજુની દિવાલો છે એને ઢાંકી અને બપોરે એના પર પાણી છાંટો તો ખાસ કરીને ભેંસોમાં તો એને ઠંડક મળી રહે અને એના કારણે જે ઉનાળામાં દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે ભેંસોમાં એ આપણે અટકાવી શકીએ બીજું ખોરાકમાં પણ થોડો ઘણો ફેરફાર આપણે ઉનાળામાં કરવો જોઈએ જેમ કે જો પશુઓને ચરિયાણમાં લઈ જતા હોય તો સવારે વહેલા ચરિયાણમાં લઈ જવા અથવા પછી સાંજે ચરિયાણમાં લઈ જવા પશુઓને ઉનાળાની ગરમીમાં બપોરના સમયે પશુઓને ચરિયાણમાં લઈ જવાનું ટાળવું જોઈએ જો આપણે ઘાસચારો નીરતા હોઈએ તો સૂકો ચારો હોય તો પણ આપણે સવારે નીરવો જોઈએ અથવા તો પછી સાંજે નીરવો જોઈએ અને લીલો ચારો છે એ દિવસ દરમિયાન બપોરના સમયમાં પશુઓને આપવો જોઈએ જેથી કરીને પશુના શરીરમાં છે એ ઠંડક રહેશે અને પશુ છે એ ઘાસચારો વધારે ખાશે જો એવી સગવડ ના હોય આપણી જોડે તો લીલો ચારો અને સૂકો ચારો મિક્સ કર મિક્સ કરી કાપી અને પશુઓને ખવડાવવો જોઈએ જેથી કરી તમે ગમે ત્યારે એ ચારો નીરી શકો અને પશુનું દૂધ ઉત્પાદન છે એ તમે જાળવી શકો જો નાના બાળ નાના બચ્ચાઓ હોય વાછડા હોય પાડિયા હોય તો એને પણ પણ આપણે ઉનાળાના સમયમાં લીલો ઘાસચારો આપવાનો આગ્રહ રાખવો જોઈએ અને જે નાના વાછરડીઓ છે એને પણ દાણ અને ક્ષાર મિશ્રણ છે ખવડાવવું જોઈએ જ્યારે નાના બચ્ચાઓને ક્ષાર મિશ્રણ આપવું હોય ઘણી વખત એવું હોય કે ખાતા ના હોય નાના વાછરડા કે પાડિયાઓ તો દૂધ એમને પીવડાવ્યા પછી એના મો પર એને લગાડી દેવાનું મીઠું અને ક્ષાર મિશ્રણ જેથી કરીને એ ચાટશે અને એના શરીરમાં ખનીજ તત્વો છે એ પૂરા પડશે

પશુપાલનના વ્યવસાયમાં દૂધ ઉત્પાદન ઘટવાના ઘણા બધા કારણો હોઈ શકે એમાંથી મુખ્યત્વે મુખ્ય કારણ કહીએ તો એમનો યોગ્ય સમતોલ આહાર પશુને જે પૂરતા પ્રમાણમાં મળવો જોઈએ એ જો આપીએ તો પશુનું દૂધ ઉત્પાદન જળવાઈ રહેતું હોય એમાં કહીએ તો સામાન્ય રીતે પુખ્ત વયનું પશુ હોય તો એને વીસથી પચીસ કિલો જેટલો લીલો ધાન્ય વર્ગનો ચારો પાંચથી આઠ કિલો જેટલો કઠોળ વર્ગનો ચારો ચારથી પાંચ કિલો જેટલું સમતોલ દાણ ક્ષાર મિશ્રણ અને મીઠું જો પૂરતા પ્રમાણમાં આપવામાં આવે પશુનું સ્વાસ્થ્ય સારું હોય એને જો કોઈ રોગ ના થયો હોય બીજી કોઈ તકલીફ ના હોય પશુના શરીરમાં સ્વાસ્થ્ય બાબતની આરોગ્યની બાબતની તો એ પશુ એનું મહત્તમ જે દૂધ ઉત્પાદન હોય એ આપી શકતું હોય આપનું દૂધ ઉત્પાદન ઘટ્યું હોય એના મુખ્ય કારણ પશુમાં આરોગ્યની બાબતમાં કંઈ તકલીફ હોય તો પશુ ચિકિત્સક જોડે સંપર્ક કરી અને પશુનું એનું નિદાન કરાવવું જોઈએ કે એમાં કોઈ બીજો સ્વાસ્થ્ય બાબતની તકલીફ નથી પશુની જી દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ દુધાળા પશુઓની માવજત વિષય પર આ વિષય પરની ચર્ચા યથાવત છે સમય થયો છે વિરામનો મળીને નકડે વિરામ બાદ દર્શક મિત્રો વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ દુધાળા પશુઓની માંજતા વિશે પર ડોક્ટર શ્રદ્ધાબેન વેકરિયા અને ડોક્ટર બી રાજપૂત સર દરેક વખત જગતની માહિતી આપી રહ્યા છે આપની ચર્ચાને આગળ વધારીએ અને કાંકરેજથી એક દર્શક મિત્ર ફોનલાઇન પર જોડાયા છે મોહબ્બતસિંહ વાઘેલા એમને સાંભળીએ હલો નમસ્કાર બેન નમસ્કાર આપણે પ્રશ્ન પૂછવાનો છે કે દૂતારો કોરોની સાથે વાત કરેલા આપણે એમ કે પેલી ગાય હોય કે પશુ હોય એના માટે ખોણ કયું ના ખવડાવું ત્રણ મહિના ચાર મહિના પછી એમ બરાબર છે ત્રણ કે ચાર મહિનાની પાડી કે વાછરડી હોય તો એને કયું ખાણ ખવડાવવું જોઈએ કયું દાણ આપવું જોઈએ એ બાબત પર પ્રશ્ન પૂછવા માંગો છો તો હું એવું કહેવા માગીશ કે જે આપણા સહકારી સંઘો છે સહકારી ડેરીઓ છે એ ડેરીઓ છે એ પોતાનું દાણ બનાવતી હોય છે જ્યાંથી પશુપાલકો જે ડેરીમાં કે જે સંઘમાં દૂધ ભરાવતા હોય ત્યાંથી પશુપાલકો છે એ દાણ મેળવી શકે એમાં નાના બચ્ચાઓ માટેનું દાણ છે એ અલગ આવે છે જેને મિલ્ક રિપ્લેસર પણ કહેવામાં આવે છે કે ત્રણ મહિના સુધી પાડી કે વાછડીને દૂધ પર રાખો થોડું થોડું ઘાસચારો ખવડાવો અને ત્રણ મહિના પછી દૂધ બંધ કરી અને તમે એ મિલ્ક રિપ્લેસર દાણ છે એ તમારા પાડી કે વાછરીને આપી શકો જેના કારણે તમારે સંપૂર્ણપણે દૂધ બંધ કરી દેવાનું અને મિલ્ક રિપ્લેસર દાણ પર પાડી કે વાછરડીને લઈ જવી આ ઉપરાંત બીજા પશુઓ હોય એને પણ સહકારી સંઘમાંથી દાણ મેળવી અને એ દાણ જો ખવડાવવામાં આવે તો એ દાણ છે એ પ્રમાણમાં સસ્તું હોય અને એની ક્વોલિટી છે એ પણ સારી હોય એટલે સંઘમાંથી દાણ લઈ ખવડાવવાનો આગ્રહ રાખો જી માળિયા હાટીનાથી દેવરાજભાઈ વાળા આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે હેલો

કારણ કે ઘણી વખતે એ એવા કોઈક રોગ થઈ ગયો હોય ગળસુંડા જેવો તો પણ એમાં પણ પશુઓને ખાંસી આવતી હોય તો એનું પ્રત્યક્ષ પશુ ચિકિત્સક દ્વારા પરીક્ષણ કરવામાં આવે એનું નિદાન કરવામાં આવે તો જ ખ્યાલ આવે કે એને ખાંસી શક્કાના કયા કારણોના આધારે થઈએ એના પછી એની સારવાર કરવામાં આવે અને અત્યારે જે આપણે એને પાણી પાતા હોઈએ પશુને એ પણ થોડુંક હુંફાળું હોય એકદમ ઠંડુ ના હોય તો આ બધું શિયાળાની ઋતુમાં પણ પશુના વ્યવસાયમાં જે વાસડા પાડા હોય કે મોટા પશુ હોય દુધાળા પશુઓ હોય એમાં પણ આ બધી કાળજી રાખવી ખૂબ જ જરૂરી હોય બરાબર છે મેડમ સરે અગાઉ વાત કરી કે દુધાળા પશુઓ છે ખરીદતી વખતે કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ હવે જે દુધાળા પશુઓ છે એનો આહાર પણ ખૂબ જ અગત્યની બાબત છે તો એના વિશે શું કહેશો દૂધાળા પશુઓનો આહાર છે આહાર છે દૂધ ઉત્પાદનનો મુખ્ય આધાર છે એટલે પશુઓને કેવો આહાર આપવો જોઈએ એ વિશે પશુપાલકો જો જાગૃત હોય એ ખૂબ અગત્યનો છે કારણ કે દૂધ ઉત્પાદનમાં જે સિત્તેર ટકા ખર્ચ છે એ સિત્તેર ટકા ખર્ચ આહાર પાછળ થવાનો છે એટલે આપણે ગણતરી કરી અને ગણતરી પૂર્વકનો આહાર પશુઓને આપીએ તો પોષણ પણ પૂરતું મળી રહે અને આપણે ખર્ચ છે એ પણ ઘટાડી શકીએ તો જો પશુ દૂધ આપતું હોય તો એના આહારમાં એક કિલો દાણ જેના નિભાવ માટે અને દૂધ ઉત્પાદનના પચાસ ટકા વધારાનું દાણ એટલે કે જો તમારું પશુનું આખા દિવસનું દૂધ ઉત્પાદન દસ લિટર હોય તો એને એના પચાસ ટકા એટલે પાંચ પાંચ કિલોગ્રામ એ દાણ અને એક કિલોગ્રામ નિભાવવા માટે એટલે ટોટલ છ કિલોગ્રામ છે એ દાણ આપવું જોઈએ આ ઉપરાંત સૂકો ચારો છે એ પશુ જેટલો ખાઈ શકે એટલો આપવો સામાન્ય રીતે છથી સાત કિલો સૂકો ચારો છે એ પશુ આખા દિવસ દરમિયાન ખાતું હોય અને લીલો ચારો છે એ થી ત્રીસ કિલો પશુઓને આપવાની ભલામણ છે પરંતુ ઉનાળાનો સમય આવી રહ્યો છે એટલે પશુઓને લીલો ચારો છે ઘણા પશુપાલકો પાસે ના હોય અથવા અલ્પ મર્યાદામાં મર્યાદિત હોય તો ઓછામાં ઓછો દસ કિલોગ્રામ લીલો ચારો છે એ પશુઓને આપવો જોઈએ આ ઉપરાંત મીઠું અને પચાસ ગ્રામ ખનીજ ક્ષાર મિશ્રણ એ બધા જ પશુપાલકો એ બધા જ પશુઓને અવશ્ય આપવું જોઈએ જી ડોક્ટર રાજપૂત સર મેડમ તો જણાવ્યું કે દુધાળા પશુઓ છે એના હા એની પહેલા આપણી સાથે એક દર્શક મિત્ર માંગરોળથી નગાભાઈ ફોન લાઇન પર જોડાયા છે એમને સાંભળી લઈએ હલો હાજી નમસ્કાર આપણે દૂધમાં ફેટનું પ્રમાણ ઓછું આવે છે કે આવતું જ નથી એવો એમનો પ્રશ્ન છે દૂધમાં ફેટના ટકા ઓછા થવાના અથવા વધઘટ થવાના ઘણા બધા કારણો હોઈ શકે એક તો પશુનો આહાર કેવો એના પર પણ ફેટના કારણો હોઈ શકે તમે કેવા પ્રકારનું એને દાણ આપો છો ચરબીયુક્ત પ્રોટીનયુક્ત કે ફક્ત એને કેવા ચારા ઉપર નિભાવો છો એ પણ ફેટના વધઘટ માટે ઘણા બધા કારણો હોઈ શકે એમાં પશુઓનો આહાર અચાનક ફેરફાર કરવો ના જોઈએ જો ફેટ આપણે જાળવવા હોય તો ફેટ માટે આપણે એને કપાસિયા ખોળ મકાઈ ખોળ આ બધા જે ચરબીયુક્ત ખોરાકો જે આહાર આવતા હોય એના દાણ આવતા હોય એ આપણા પશુઓને ખવરાવા જોઈએ એ સિવાય એને પૂરતા પ્રમાણમાં લીલો ચારો રેસાયુક્ત કાર્બોહાઇડ્રેટ એને પશુને મળી રહે પ્રોટીન એને ખનિજ તત્વયુક્ત મિનરલ મિક્સર મળી રહે તો પશુના ફેટનો કારણ મુખ્ય એનો આહાર હોય એના સિવાય પણ પશુઓમાં જો ક્યારેક કોઈ એવું આજુબાજુનું વાતાવરણ પણ ફેટના વધઘટ માટે જવાબદાર કારણ કહી શકાય કે આપણે દોહન સમયે જો પશુ કૂદાકૂદ કરતું હોય અથવા તો આજુબાજુમાંથી કંઈ એવું પ્રક્રિયા થતી હોય કે જેનાથી પશુઓમાં ચંચળતા વ્યાપી જતી હોય તો એના કારણે પણ ફેટમાં વધઘટ થવાના ઘણા બધા કારણો હોઈ શકે એમાં આપ નક્કી કરી અને એ પ્રમાણે એનું વ્યવસ્થાપન કરી શકું છું જી અત્યારે સુરેન્દ્રનગર થી હર્દીપસિંહ જાલાયા આપર્ને ફોન કર્યો છે જી નમસ્કાર હેલો હેલો હાજી નમસ્કાર આપનો પ્રશ્ન જણાવો આપણો પ્રશ્ન છે કે હાલ વાસડી ગામન છે પેલું વેક્ટર છે અને દૂધ વધારે કયો ખોરાક આપો જી હાલ આપણે વાછરડી બંધાવેલ છે અને ગાભણ છે તો પ્રથમ વખત વિયાવાની છે વાછરડી એટલે એ વાછરડીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેમ કે એના આહારમાં જ્યારે સાત મહિનાની ગર્ભાવસ્થા આવે ત્યાં સુધી આહારમાં ખાસ ફેરફાર કરવાની જરૂર નથી પરંતુ સાતમા ગર્ભાવસ્થાના સાતમા મહિનાથી વાછરડીના આહારમાં તમારે દાણનું પ્રમાણ છે એ વધારવું જોઈએ અત્યારે જો એક કિલોગ્રામ દાણ આપતા હોય તો સાતમો મહિનો બેસે એટલે એમાં એક એક મુઠ્ઠી વધારતા જાય અને પશુ જ્યારે વ્યાવાનું થાય કે વાછડી જ્યારે વીયાવાની થાય ત્યારે ત્રણ કિલો દાણ ખાઈ શકે એટલું એને થોડું થોડું વધારતું જવાનું દાણ ત્યાર પછી લીલો ચારો અને સૂકો ચારો એ પશુઓને આપવાનો આ ઉપરાંત ખાસ મિનરલ મિક્સચર જો અત્યાર સુધી ના આપતા હોય તો આજથી જ જે ખનિજ ખનિજચાર મિશ્રણ આવે એ ખનીજ ક્ષાર મિશ્રણ પશુને પચાસ પચાસ ગ્રામ દરરોજ આપવાનું ચાલુ કરો સવારે પચીસ ગ્રામ સાંજે પચીસ ગ્રામ અથવા એક વખત દાણ આપતા હોય તો એક વખતમાં માચીસના બોક્સ જેટલું નાખવાનું એટલે પચાસ ગ્રામ એ મિનરલ મિક્સચર છે એ અવશ્ય આપો આ ઉપરાંત મીઠું છે એ પણ દાણમાં થોડું અડધી મુઠ્ઠી જેટલું નાખવાનું રાખો હવે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે અઠવાડિયા કે દસ દિવસની વાછડીને વીઆવાની વાર હોય ત્યારે મિનરલ મિક્સર બંધ કરી દેજો એટલે સાત આઠ દિવસ પહેલા મિનરલ મિક્સર બંધ કરી દેવું અને ફરી પાછું થઈ જાય ફરીથી મિનરલ ચાલુ કરવું એટલે આટલું જો તમે ધ્યાન રાખશો તો ચોક્કસ છે એ સારું રહેશે અને જે બચ્ચું જન્મશે એ પણ તંદુરસ્ત જન્મશે જી દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન અને આજે આપણે વાત કરી રહ્યા છીએ દુધાળા પશુઓની માવજત વિષય પર આ વિષય પરની ચર્ચા યથાવત છે સમય થયો છે ફરીથી એક વિરામનો મળીને નકડે વિરામ બાદ દર્શક મિત્રો વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન પણ ઇન લાઈવ દુધાળા પશુઓની માવજત આ વિશે પર આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ બંને વિશે નિષ્ણાત ખરેખર ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છીએ આપણી ચર્ચાને આગળ વધારીએ અને અત્યારે ધાંગધ્રાથી સુમિતભાઈ ધોળકે આપણને ફોન કર્યો છે તેમને સાંભળીએ હેલો હેલો સુમિતભાઈ નમસ્કાર નમસ્કાર જી આપનો પ્રશ્ન જણાવો પ્રશ્ન એ હતો કે ભેંસ બે મહિના થયા વ્યાણી ક્યાંઠ ઓછા આવે તો એની માટે કેવું દાણ આપવા અચ્છા ભેંસ વ્યાયા બે મહિના થયા છે અને ફેટ ઓછો આવે છે તો સૌપ્રથમ હું એ કહીએ કે ફેટ ઓછા આવવાના ઘણા કારણો હોય એમાં સૌપ્રથમ કારણ એવું છે કે જો આપણી ભેંસનું દૂધ ઉત્પાદન વધારે હશે તો એની ફેટની ટકાવારી છે એ ઓછી હોવાની છે દૂધ ઉત્પાદન ઓછું હશે તો ફેટ વધશે એવું હોય એટલે જ્યારે શરૂઆત થઈ હોય હજી વીયાવાની અને દૂધ ઉત્પાદનની શરૂઆત છે એટલે અત્યારે દૂધ ઉત્પાદન વધારે હશે એટલે ફેટના ટકા છે એ કુદરતી રીતે ઓછા આવવાના છે બીજું કે ફેટના ટકા વધારવા માટે તમે જે અત્યારે દાણ ખાવા એની અંદર તમે કપાસિયા અથવા કપાસિયાનો ખોળ મિક્સ કરી અને ખવડાવી શકો જો કપાસિયા ના મળતા હોય તો તમે મકાઈનો ખોળ છે અથવા જે મકાઈનું ગ્લુટેન આવે એ પણ તમે ખોળમાં એડ કરીને ખવડાવી શકો હવે ઉનાળાની સિઝન આવશે એટલે પશુ છે એ પાણી પણ વધારે પીવાનું છે એટલે ઉનાળાની સિઝનમાં પણ ફેટમાં થોડા ઘણા ફેરફાર થવાની શક્યતા હોય ને ખાસ કરી જો ખનીજ ક્ષાર મિશ્રણ ના ખવડાવતા હોય તો ભેંસને ખનીજ ક્ષાર મિશ્રણ ખવડાવો જેથી કરીને પણ ફેટના ટકામાં અડધા એક ટકાનો ફરક છે એ તમને જોવા મળશે એટલે મકાઈ અથવા તો કપાસિયા અને ખનીજ ક્ષાર મિશ્રણ આ ત્રણ વસ્તુઓ છે એ ખોળમાં એડ કરી અને દાળમાં તમે ખવડાવી શકો જી ડૉક્ટર રાજપૂત સર આપણે ચર્ચા કરી રહ્યા હતા અને એક દર્શક મિત્રનો કોલ આવી ગયો તો ચર્ચા થોડી બાકી છે કે જે દૂધાળા પશુઓ છે એની ખરીદી આપણા પશુપાલક મિત્રો કરતા હોય ત્યારે કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ થોડી ઘણી વાત આપણે કરી હતી થોડીક માહિતી બાકી છે પશુ પસંદગી વખતે પશુનું બાવલું જે આવું કહેવાય એ ચુસ્ત રીતે ચોટેલું હોવું જોઈએ આવની જે નસ હોય દૂધની નસ હોય એ પશુના જે સાતીનો ભાગ હોય ત્યાં સુધી એક મોટી જ ઉપસેલી ઝીગ વળાંકવાળી હોવી જોઈએ પશુનો જે આ બાવલોના આંચળ હોય એ એક સરખા સરખા અંતરે સમાંતર લંબગોળ ગોઠવાયેલા હોવા જોઈએ બીજી વસ્તુ પશુની જે પૂંસડી હોય એ લાંબી અને સેવાડાના ભાગે ગુસ્સાવાળી હોવી જોઈએ એ ચોક્કસ નસલનું પશુ હોવું જોઈએ એની ચામડી ચળકતી અને પાતળી હોવી જોઈએ જે દૂધ ઉત્પાદનની નિશાની કહી શકાય એની ગરદંશ એ પણ વ્યવસ્થિત અને પાછળના ભાગથી જોતા પશુ ફાચર આકારનું દેખાતું હોવું જોઈએ આગળના ભાગથી પશુ સાંકળું જ્યારે પાછળના ભાગે થોડુંક એનું સાઇઝ પહોળી હોવી જોઈએ આવું પસંદ પશુ કરીએ તો જ એ પશુ આપણને દૂધ ઉત્પાદન વધુ આપી શકીએ જી હવે આપણે દૂધ ઉત્પાદનની જ વાત થઈ રહી છે ત્યારે અમુક પશુપાલક મિત્રો એવા હોય છે કે જેમની પાસે એવા પશુઓ હોય કે પંદર લીટરથી વધારે દૂધ ઉત્પાદન આપતા હોય એમના આહાર વિશે વાત કરી પેલા એક દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાય ગયા છે દ્વારકાથી હેલો હેલો હાજી નમસ્કાર નમસ્કાર જે માતાજી બેન મારી બેન જે માતાજી મારી વહેસ વિયાણી અને 2 મહિના થયા છે હા એના આચરણમાં ચાંદો પડી ગયો ની મરતો નથી હમ બરોબર એના માટેની કઈ દવા અને શું કરવાનું રહેશે અ આંતરમાં ચાંદો પડી ગયો એના માટે તો તમારે પશુ ચિકિત્સકને બોલાવીને એની સારવાર કરાવવી પડશે પણ આ ચાંદો પડ્યો એનું કારણ કદાચ દૂધ દોહન વખતે જો કોઈ પશુપાલકે દૂધ દોહનારે હાથમાં વીંટી પહેરી હોય એનાથી પણ એ ઘસરકો થઈ શકે અથવા તો જો પશુનું રહેઠાણ એટલું કડક હોય અથવા ખડ ખડવચડું હોય કે જેથી આવ અને આંચળને અસર થઈ શકે એના કારણે પણ એના પશુ લગભગ દોઢ બે મહિના થયા છે એવી પણ એમને માહિતી આપી છે હા એટલે એના કારણે એમનું જે બા આવું હોય એ થોડુંક ભરાવદાર મોટું હશે એના આંચળમાં પણ દૂધ હશે તો એ ક્યાંક ના ક્યાંક એને ઘસરકો વાગ્યો હોય અથવા હાથની કંઈ ઈજા થઈ હોય નખ વાગ્યા હોય એના કારણે પણ એ થયું હોય તો એ તમે પશુ ડોક્ટરને બોલાય ને એની સામાન્ય ટ્રીટમેન્ટ હશે એ ડ્રેસિંગ કરશે એક બે દિવસ અને એ રૂજાઈ જશે એને સુકાવાની દવા આપશે ડૉક્ટર સાહેબ તો એનાથી આપનું પશુનું જે આંચળ એ વ્યવસ્થિત થઈ જશે અને આમાં બિલકુલ પણ બેદરકારી રાખ્યા વગર તાત્કાલિક એની સારવાર કરાવી દેવી જોઈએ કારણ કે ઘણી વખતે જો એમાં જીવાણું પડે તો આંચળ ખરાબ થઈ શકે એમાં જીવાણું જાય તો પણ આવનો સોજો જે રોગ હોય મસ્ટાઈટિસ કહીએ કે જેનાથી ઘણું બધું દૂધ ઉત્પાદન અથવા તો આંચળ પણ બગડી શકે એટલે તાત્કાલિક પશુ ચિકિત્સક જોડે સંપર્ક કરી આપના પશુના આંચળની સારવાર કરાય અને એને વ્યવસ્થિત કરાવી દેવું ખૂબ જ હિતાવ છે જી હવે આપણે વાત કરી રહ્યા હતા કે કોઈ પશુપાલક મિત્રને એમના પશુઓ છે તે પંદર લીટરથી વધારે દૂધ ઉત્પાદન આપતા હોય તો એમના આહારમાં કયા પ્રકારની બાબત છે એવી જેની કાળજી લેવાવી જોઈએ જે પશુ વધુ દૂધ ઉત્પાદન આપતા હોય એનો આહાર પણ એ પ્રકારે આપણે પોષક તત્વોથી ભરપૂર શક્તિવર્ધક ગુણવત્તાયુક્ત પ્રોટીન કાર્બોહાઇડ્રેટ ચરબીયુક્ત આવો જો પશુને આહાર આપીએ તો એ પશુ એનું જે પોટેન્શિયાલિટી કહેવાય કે મહત્તમ દૂધ ઉત્પાદન કરવાની એમની જે ક્ષમતા હોય મોટાભાગના પશુઓ મહત્તમ દૂધ ઉત્પાદન કરતા હોય પણ જો ક્યારેક પશુપાલક દ્વારા પશુપાલક મિત્રો દ્વારા ક્યારેક એના આહારની જો વ્યવસ્થા કરવામાં પૂરતા પ્રમાણમાં ન આવે તો એ પશુ એનું જે મહત્તમ દૂધ ઉત્પાદન કહી શકાય એ કરી નહીં શકતું હવે જે પશુ વધુ દૂધ ઉત્પાદન આપતું હોય પંદર લિટર આપતું હોય વીસ લિટર આપતું હોય દિવસનું દૂધ ઉત્પાદન તો એવા પશુપાલક મિત્રોએ નજીકના પશુ સંઘ જે યુનિયન હોય સંઘ હોય એમાં બાયપાસ ફેટ અને બાયપાસ પ્રોટીન યુક્ત જે આહારો આવતા હોય કે એ આહાર એવો હોય એ દાણે એવો હોય કે જે પશુના શરીરમાં જે જઠર હોય એ જગ્યાએ વિઘટન ના થતાં એ પશુના જે નાના આંતરડા હોય ત્યાં જૈન વિઘટન થશે અને એનું શોષણ જે પોષક તત્વ કહેવાય એમિનો એસિડ્સ પ્રોટીનમાંથી એનું શોષણ પણ એ નાના આંતરડામાંથી થશે અને પશુને એનો ડાયરેક્ટ લાભ મળશે તો આવા પ્રકારના જે બાયપાસ પ્રોટીન કહી શકાય બાયપાસ ફેટ કહી શકાય એવા પશુ આહાર આપવાથી પણ એ પશુનું દૂધ ઉત્પાદન મળી શકે ક્યારેક કોઈ પશુપાલક એવા હોય કે એમની પાસે એટલો આવકનો સ્ત્રોત ના હોય કે આવા પ્રકારના દાણ ખરીદી શકે તો એવા પશુપાલક મિત્રોએ મકાઈ ગ્લુટેન અથવા તો કપાસિયા અથવા તો કપાસિયા ખોળ એ આપવું જોઈએ પશુ આહારમાં તો આ પશુ આહાર એવો છે કે જે એને ડાયરેક્ટ લાભ પહોંચાડી શકે અને એ પશુ પોતાનું મહત્તમ દૂધ ઉત્પાદન કરી શકે કરી શકે છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન પણ ઇન્લાઈને આજે વાત કરી રહ્યા છે દુધાળા પશુઓની માવજત વધુ માહિતી વિરામ બાદ મિત્રો વિરામ બાદ ફરવર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફન ઇન લાઈવ દુધાળા પશુઓની માવજત વિશે પર આપણે આજે વાત કરી રહ્યા છીએ અને અત્યારે આપણી સાથે ધીરજભાઈ રબારી દેર પાટણ થી ફોન લાઈન પર જોડાયા છે એમને સાંભળીએ હેલો હાજી નમસ્કાર ધીરજભાઈ

મારું નમ્ર વિનંતી છે ચોક્કસ ધીરજભાઈ જી ધીરજભાઈ આપણે અત્યારે ઓર્ગેનિક કૃષિ તરફ જેવી રીતે વળ્યા છીએ એવી રીતે ઓર્ગેનિક પશુપાલન તરફ પણ આપણે જઈ શકીએ તો ઓર્ગેનિક પશુપાલન કરવા માટે આપણે શું કરી શકીએ કે જે ઓર્ગેનિક કૃષિથી જે ઘાસચારો આપણે ઉગાડીએ છીએ એ ઘાસચારો છે એ પશુઓને ખવડાવીએ જેમાં કોઈ પણ રાસાયણિક પદાર્થો રાસાયણિક ખાતર કે દવાઓનો છંટકાવ ના કર્યો હોય એવો ઘાસચારો પશુઓને ખવડાવીએ જે સૂકોચારો ખવડાવીએ એમાં પણ ધ્યાન રાખીએ કે જે પ્રાકૃતિક કૃષિથી જે આપણે અનાજ લીધું છે એવો જ ઘાસચારો છે આપણે પશુઓને આપીએ તો જે પશુઓને ખવડાવવામાં આપણે આપીએ એમાં કોઈ પણ રસાયણ કે પેસ્ટિસાઈડ કે રાસાયણિક દવાઓ વાપરેલી ના હોય એવો ઘાસચારો અને એવો ખોરાક જો પશુઓને આપવામાં આવે પછી એમાંથી જે દૂધ ઉત્પાદન આપણે લઈએ તો એને આપણે ઓર્ગેનિક દૂધ ઉત્પાદન લીધું એવું કહી શકાય તો પશુપાલનમાં પણ આપણે આ રીત અપનાવી શકીએ અત્યારે દર્શક મિત્ર આપણી રાહ જોયા જોઈ રહ્યા છે આપણે એમને સાંભળીએ હેલો

સરકાર દ્વારા ઘણી એવી યોજનાઓ અત્યારે ચાલુ છે જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કે જેમાં તમે બેંકમાંથી પશુપાલનના વ્યવસાય માટે પશુની ખરીદી માટે પશુના રહેઠાણ માટે લોન લીધી હોય તો સરકાર તમને ડાયરેક્ટ બાર ટકા જેટલી જે વ્યાજ હોય એની સહાય આપતી હોય છે તો એના દ્વારા પણ આપ લોનમાં સહાયતા મેળવી શકો છો એ સિવાય ખેતી બેંક અથવા તો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા પણ તમે બેંકમાં જઈ અને લોન લઈ શકો છો કે જે લોન એક ખૂબ જ નજીવા વ્યાજદરની હોય છે જેનાથી આપણને પશુપાલન વ્યવસાયમાં પગભર થવા માટેનો એક લાભ મળશે હવે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપે પશુ ખરીદવાના હોય અથવા તો પશુ રહેઠાણ કેટલ શેડ વિશે અથવા તો એના સાધનો વિશે પણ જો ખરીદવાના થાય તો એપ્રિલ મહિનાથી આઈ ખેડૂત પોર્ટલ જે પશુપાલન વિભાગ દ્વારા ચલાવવામાં આવતું હોય એમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો એ અરજી તમે નજીકના જે પશુ દવાખાના હોય ત્યાં એની પ્રિન્ટ લઈ સહી સિક્કા કરીને આગળ મોકલી શકો છો જ્યારે આપનો લાભાર્થીનો વારો આવે ત્યારે એ લાભ આપને મળી શકતો હોય તો બેંકોમાં પણ જે વ્યાજ સહાયનો પશુપાલકને ખરીદીમાં મળતી હોય એમાં પણ સરકાર દ્વારા સહાય આપવામાં આવતી હોય છે જી અત્યારે જયશ્રીબેન મહિલા ખેડૂત આપણી સાથે પોરબંદરથી જોડાયા છે જી જયશ્રી બેન નમસ્કાર 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 અમારે આ જે ગાય છે વાસડી છે ત્રણ વર્ષની હા તો એને મસા થઈ પડ્યા એક મસો તો એમાંથી હવે ઘણા બધા મસા થઈ પડ્યા એમાં સરકારી પશુ ડોક્ટર આવે એના પાસે હજી સંદેવ રહે બે અને હજી કઈ આમ ફેર નથી પડ્યો જી જયશ્રીબેન મસા થવાનું ઘણા કારણો છે એમાંનું એક કારણ છે પેપીલોમા વાયરસ આ વાયરસ જ્યારે પશુઓના શરીરમાં પ્રવેશે છે ત્યારે પશુઓના શરીરમાં મસા થવાના જો વધારે મસા હોય તો વાયરસનો પ્રકોપ હોય અને એક બે મસા હોય તો એ જે આપણે કુદરતી આપણને થાય છે એવી રીતે થયા હોઈ શકે તો આપ પશુ ચિકિત્સકને હજુ આપણે બે વિઝિટ કરાવી છે તો મારી સલાહ આપને એવી છે કે પશુ ચિકિત્સકની વિઝિટ આપ કરાવો તો ડોક્ટર જ્યારે આપના પશુને જોશે ત્યારે એક્ઝેક્ટ કયા કારણથી મસા પશુને થઈ રહ્યા છે એના વિશે તમને એ માહિતી મળી રહેશે આમાં મસા થવાનું કારણ એવું છે કે તમે પશુને જો સામે સામે રાખીને જુઓ તો એક્ઝેક્ટ ખબર પડે કે કયા કારણથી પશુને મસા થઈ રહ્યા છે તો પશુ ચિકિત્સકને બોલાવી અને જે દવા કરાવો છો એ કન્ટિન્યુ કરાવો પાંચ છ વિઝિટ થશે એટલે આપના પશુને ચોક્કસ ફરક પડશે એક બે વિઝિટમાં હજુ દવાની શરૂઆત છે એટલે મસામાં ફેર ના પડ્યો હોય પણ પાંચ છ વિઝિટ આપ કરાવશો એટલે ચોક્કસ આપના પશુને ફેર પડી જશે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન પણ ઇન ને વાત કરી રહ્યા છે દુધાળા પશુઓની માવજત વિષય પર આ વિષય પરની ચર્ચા યથાવત છે સમય થયો છે વિરામનો મળીને નકડા વિરામ બાદ દર્શક મિત્રો વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન પણ ઇન દુધાળા પશુઓની માવજતા વિષય પર કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરથી પધારેલા ડોક્ટર શ્રદ્ધાબેન વેકારી અને ડોક્ટર એમબી બી રાજપૂત સર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે આપણી ચર્ચાને આગળ વધારી અને તેને ભાવનગરથી મહેશભાઈ ડાભી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે એમને સાંભળીએ હેલો હવે મારી ભેંસ ને છે ને આવું આવે ને એમાં મોટા મોટા ધીમણા થઈ ગયા છે અને ક્યારેક ક્યારેક પાછા પાછા બેસી જાય છે તો શું કોઈ તત્વ ખામી હોય શકે આપના પશુને ભેંસને આવું ઉપર મોટા મોટા ઢીંચા એટલે કે સોજા જેવો આવે છે તો તમારે એક પશુ ચિકિત્સકની વિઝિટ કરાવવી પડશે અને એમને ચેક કરશે આંચળમાં કોઈ બીમારી નથી આવુંમાં કોઈ બીમારી નથી તો જ પ્રત્યક્ષ નિદાનથી જ ખ્યાલ આવશે કે પશુને કોઈ બીમારી છે કે પશુના રહેઠાણના કારણે એને આ પ્રકારનું જે આવું ઉપર અથવા તો એના આંચળ ઉપર જે સોજા આવવાનું થાય કારણ કે ઘણી વખતે જ્યારે દૂધ દોહન કર્યા બાદ પશુ તરત નીચે જમીન ઉપર બેસી જતું હોય તો અડધા કલાક સુધી એના આંચળના છિદ્રો ખુલ્લા રહેતા હોય એ સમયમાં એ છિદ્ર દ્વારા આંચળમાં જીવાણુઓ પ્રવેશવાની શક્યતા વધી જતી હોય તો ક્યારેક જો આવું ગરમ હોય આવું એકદમ કડક થઈ ગયું હોય તો એ આવનો સોજો એટલે કે આવનો રોગ એવું થયેલું હોય એવું કહી શકાય

છ દિવસ છે તો હમણાં બેસે છે ત્યારે એક છે તો શું એનું હોય બેસે બીજા નંબર માં આ ડોક્ટર સાહેબ હટતું ફરતું દવાખાનું આવે છે તો ઈ ખાલી ગામ પૂરતી હોય છે કે વાડી વિસ્તારમાં જે રેણાંક ખેડૂત હોય એની ત્યાં જવાનો એનો અધિકાર છે નથી એ એનો જવાબ આપો થેન્ક યુ ધીરુભાઈ આપના પશુ છે એ આવું કાઢે છે એવો પ્રશ્ન છે આપનો તો ઘણી વખત આ બીમારી છે એ એની માતામાંથી પણ આ બીમારી આવતી હોય એવું બની શકે એટલે જો એની માતાને આ બીમારી હોય તો આ પશુનો આપે સત્વરે નિકાલ કરી દેવો જોઈએ એ મારી ભલામણ છે અને જો બીમારી એની માતાને ના હોય અને અત્યારે આઠમો મહિનો ચાલી રહ્યો છે આપ કહો છો એમ તો આપ એવું કરી શકો કે પશુને વધારે આવું એ દેખાડતું હોય તો તમે ઈંઢોણી એને બંધાવવી પડે તો ઈંઢોણી બંધાવી દેશો તો એની સુરક્ષિત છે એ ડિલિવરી થઈ જશે અને ઈંઢોણી બંધાવવાની જરૂર ના લાગતી હોય તો આપ છે એ પશુના જે મોઢા સાઈડ હોય ત્યાં ખાડો કરી દેવાનો અને પાછળનો ભાગ છે એ ઊંચો રહે એવું ઢાળવાળું બનાવી દેવાનું જે રહેઠાણ છે એ અને પશુને એમાં ઊભા રાખવાનું એટલે આગળનો ભાગ છે નીચો રે પાછળનો ભાગ ઊંચો રહે તો પણ આ પશુ છે એને ફેર પડશે અને જો વધારે આવ દેખાતું હોય તો આપણે પશુ ચિકિત્સકને બોલાવી અને ચોક્કસ જે ઈંઢોણી બાંધવી આપણે કહીએ છીએ કાઠિયાવાડી ભાષામાં તો આપણે ઈંઢોણી છે એ બંધાવી દેવી પડશે અત્યારે વાલજીભાઈ સુરેન્દ્રનગરથી આપણી સાથે ફર્નન પર જોડાયા છે એમને સાંભળીએ જી વાલજીભાઈ નમસ્કાર હલો

દાણ આપશો આપના પશુને તો એના જે જરૂરિયાત હશે પ્રોટીનની એમિનો એસિડ્સની એ પશુને મળી રહેશે તો એમાં એનું જે દૂધ ઉત્પાદન અને ફેટ બંને જળવાઈ રહેશે તો આપને દાણમાં થોડો વધારો કરવો પડશે પશુને જે સમતોલ દાન આપતા હોય એમાં અને એમાં ખોળ અને કપાસ્યા આપવું પડશે જી સર હવે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા મિત્રો છે એ પશુપાલનમાં દોહનની ક્રિયા તો કરતા જ હોય છે પરંતુ આપણે જણાવ્યું કે કોઈ વખત વાગી જાય આ તેવી ઘણી બધી બાબતો બનતી હોય છે તો આદર્શ દોહનની રીતો હોય એ કઈ કઈ છે પશુપાલક મિત્ર એ જ્યારે દોહનની શરૂઆત કરે ત્યારે એના પહેલાં એને આવું સ્વચ્છ પાણીથી હુંફાળા પાણીથી પૂરેપૂરું અથવા તો પોટેશિયમ પરમેંગેનેટના જે સાંદ્ર દ્રાવણ કહેવાય આંસુ ગુલાબી કલરનું તો એનાથી એને સાફ કરી સ્વચ્છ કરી અને રૂમાલથી લૂસી દેવું પડે એ સિવાય દોહનાર વ્યક્તિએ પણ પોતાના નખ કાપેલા હોવા જોઈએ એનો જે વીંટી અથવા તો કોઈ પણ એવા હાથમાં કે આંગળીમાં પહેરેલું ના હોવું જોઈએ પોતાના વાળ ઢાંકેલા હોવા જોઈએ દૂધ દોહનની ક્રિયા એ આખા હાથથી એટલે કે મુઠ્ઠી વાળ્યા વગર અંગૂઠાને દબાવ્યા વગર પૂરેપૂરું પાંચથી સાત મિનિટમાં દોઈ લેવું પડશે ઘણા મહિલાઓ અંગૂઠો વાળીને દૂધ દોહન કરતા હોય તો એનાથી આંચળને નુકસાન થવાની અથવા એ જગ્યા ઉપર ગાંઠ થવાની શક્યતા ઘણી બધી વધી જતી હોય એટલે પૂરા આડથી અંગૂઠો બહાર રાખી અને એ પશુને આપણે પૂરેપૂરું પાંચથી સાત મિનિટમાં દોઈ લેવું પડે ઘણી વખતે આંચલ નાના હોય તો ચપટીથી પણ દોહન ઘણા પશુપાલક મહિલાઓ કરતા હોય પણ એનાથી અમને બળ વધુ લગાવવું પડતું હોય અને પૂરું પૂરું દોહન થતું હોતું નથી એટલે પૂરા હાથ સંપૂર્ણ દોહન પાંચ થી સાત મિનિટમાં પૂર્ણ કરી દેવું જોઈએ જી શ્રદ્ધા મેડમ વિયાણ બાદ છે પશુઓને કેવા પ્રકારનો આહાર આપવો જોઈએ કેવા પ્રકારનો આહાર આપવો વધુ હિતાવહ છે જ્યારે પશુનો વિયાણ થાય છે ત્યારે પશુઓની ઘણી શક્તિ છે એ વિયાણમાં વેડફાઈ જતી હોય છે એટલે સૌ પ્રથમ તો પશુને શક્તિ મળે એવો આહાર પશુઓને આપવો જોઈએ એના માટે બાજરી અને ગોળ છે ગોળના પાણીમાં બાજરી બાફી અને પશુને સોથી બસો ગ્રામ ખવડાવવી જોઈએ એનાથી એક ફાયદો એ થશે કે પશુના શરીરમાં એને ગરમી મળશે અને જે ગર્ભાશયનો બગાડ જે હોય એ ગર્ભાશયનો બગાડ છે એ નીકળી જશે આ ઉપરાંત પશુને મેથી સુવા કાળીજીરી કાળા મરી અને અષાળિયું આ બધું પાંચસો પાંચસો ગ્રામ લઈ અને મિક્સ કરી અને દરરોજ એમાંથી સો ગ્રામ છે એ પશુઓને ત્રણથી ચાર દિવસ આપવું આપવું જોઈએ એનાથી પણ જે પશુના ગર્ભાશયની અંદર બગાડ હશે તો એ બગાડને નીકળવામાં એ મદદ કરશે અને બગાડ નીકળશે તો એને જે અંદરના જે ગર્ભાશયના રોગો છે એનાથી આપણે પશુને બચાવી શકીશું અને એનું જે વેતર છે એ પણ એનાથી નિયમિત થશે એટલે પશુને વધારે એનર્જી મળે એવો અને પશુની શરીરની અંદર ગરમી ઉત્પન્ન

તો એ રસી આપવાથી પશુમાં ખરવા થતો અટકાવી શકાય એના સિવાય જો ખરવા થઈ ગયો હોય પશુ ખાવા પીવાનું બંધ કર્યું હોય તો એમાં ખાસ કરીને મોઢામાં ચાંદા પડેલા હોય જેનાથી પશુ ખાઈ શકતું નથી તો એવી જગ્યાએ પશુપાલક મિત્રો થોડીક હળદર લઈ એને એ જગ્યા ઉપર લગાવવાથી એ હળદર એ એન્ટીસેપ્ટિક તરીકે કામ કરશે અને એ પશુને ધીમે ધીમે સાજું થઈ જશે અને પશુ ખાવા માંડશે સમયની મર્યાદાને કારણે અટકવું પડે છે બાકી અમારી પાસે પ્રશ્નો તો ઘણા બધા છે અને આપણા દર્શક મિત્રોના લગાતાર ફોન પણ આવી રહ્યા છે પરંતુ ડૉક્ટર શ્રદ્ધાબેન અને ડૉક્ટર રાજપૂત સર આપ બંને પધાર્યા અને અમારા દર્શક મિત્રોના વિષય પર ખરેખર ખૂબ જ સરસ માહિતી અને માર્ગદર્શન આપ્યું એ માટે આપ બંનેનો ખૂબ જ આભાર નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે દુધાળા પશુઓની માવજત એ વિષયમાં આ બંને વિશે પાસેથી ખૂબ જ સરસ માર્ગદર્શન મેળવ્યું અમને આશા છે આપના પશુપાલનના વ્યવસાયમાં એ માર્ગદર્શન આપને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે કાર્યક્રમના અંતમાં આપને આગામી શુક્રવારના કૃષિદર્શન દર્શન ઇન લાઈવનો વિષય જણાવી દઈએ આગામી શુક્રવાર તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસ સાંજે પાંચ વાગે વિષય છે ઉનાળુ પાકોમાં સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન તો દર્શક મિત્રો આપ સૌને ફરીવાર આજના મહાશિવરાત્રી પર્વ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની હાર્દિક શુભકામનાઓ સાથે રજા લઈએ નમસ્કાર